મિત્રો, આજના યુટ્યુબ વિડીયોની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, હવે આજે આપણે મિત્રો એ જોવાનું છે કે ધોરણ 8ની અંદર જે બાળકે NMMSની એક્ઝામ આપીને પાસ થઈ અને જે મેરિટમાં આવેલું છે એનું આપણે રજીસ્ટ્રેશન ઓલરેડી કરી ચૂક્યા છીએ. મિત્રો, હવે આનું રજીસ્ટ્રેશન તો આપણે કરી નાખેલું છે, પરંતુ 3 મહિના પછી રજીસ્ટ્રેશન કર્યા પછી એની જે ટોટલી બધી વિગત ભર્યા પછી લાંબા સમય પછી મિત્રો આપણે એને ફરી એનું સ્ટેટસ જો જોવું હોય તો સ્ટેટસ જોવા માટે શું કરવાનું, એના માટેની મિત્રો આ પ્રોસિજર છે. તો એના માટે આપણી જોડે એપ્લિકેશન આઈડી અને પાસવર્ડ હોવો જરૂરી છે. મિત્રો, એપ્લિકેશન આઈડી અને પાસવર્ડ હશે તો આપણે એનું સ્ટેટસ ચેક કરી શકશું. મિત્રો, સૌ પ્રથમ આપણે ગૂગલની અંદર સ્કોલરશીપ લખવાનું છે. મિત્રો, સ્કોલરશીપ લખ્યા પછી જુઓ, ફર્સ્ટની અંદર scholarships.gov.in આ વેબસાઇટ ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું છે. આ ક્લિક કરશું એટલે મિત્રો સૌપ્રથમ ખુલશે, ત્યાં ઉપર જે છે ન્યૂ રજીસ્ટ્રેશન, એ ન્યૂ રજીસ્ટ્રેશન મિત્રો આપણે પતી ગયું છે. પહેલાં એ ન્યૂ રજીસ્ટ્રેશન પતી ગયું, આખું ફોર્મ ભરાઈ ગયું, એનો આપણી જોડે આઈડી અને પાસવર્ડ છે. હવે આપણે એની બાજુમાં જે લોગિન છે, લોગિન બટન, એના પર આપણે ક્લિક કરવાની છે. મિત્રો, ત્યાં આગળ ફ્રેશ 2019-20 રિન્યુઅલ પણ બી છે. મિત્રો, આપણે જે બી ફોર્મ ભર્યું હોય એ આપણે ખોલવાનું છે. આપણે સૌ પ્રથમ ફ્રેશ 2019-20 જેના પર ક્લિક કરશું. મિત્રો જુઓ, હવે આપણે એપ્લિકેશન આઈડી નાખીશું. એપ્લિકેશન આઈડી અને પાસવર્ડ, બંને વસ્તુ નાખી અને આપણે લોગિન થવાનું. હવે નીચે જે છે કેપ્ચા કોડ છે, એ કેપ્ચા કોડ મિત્રો આપણને બરાબર ના દેખાતો હોય તો આપણે એને રિફ્રેશ મારીને ફરી બીજો કેપ્ચા કોડ નાખીશું. બીજો કેપ્ચા કોડ નાખી અને કેપ્ચા કોડ બી મિત્રો નાખવામાં ખાસ ધ્યાન રાખજો, જો કેપ્ચા કોડ જરા પણ બી અડવાવળો હશે, કોઈ ભૂલવાળો હશે તો લોગિન નહીં થાય. મિત્રો, હવે આપણે લોગિન આપીએ. લોગિન આપ્યા પછી મિત્રો હવે જેનું જે ફોર્મ હતું એ ફોર્મ આપણે ડિસ્પ્લે થયું. મિત્રો તો જો શરૂઆતમાં એપ્લિકેશન આવી જાય, એપ્લિકેશન સ્ટેટસ પણ બી બતાવે છે. મિત્રો કે આમ કે પેમેન્ટ વેરિફિકેશન, હવે જુઓ નીચે જે છે વેરિફિકેશન ડિટેલ, એની અંદર જે એપ્લિકેશન વેરીફાઈડ બાય સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટ કોલેજ, જે હાઈસ્કૂલમાં બાળક ભણ્યા છે હાલ 9મા ધોરણમાં, ત્યાં પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ શ્રી અને વેરીફાઈ કરેલું છે. મિત્રો તો યસ બતાવે, ડિસ્ટ્રિક્ટ ઓફિસરે પણ મિત્રો એનું વેરીફાઈ કરેલું છે એટલે એને યસ બતાવે છે. હવે એપ્લિકેન્ટ વેરીફાઈ આધાર અહીંયા આગળ નો બતાવે છે. મિત્રો પણ શરૂઆતની અંદર જે ફોર્મ ભર્યું એ ફોર્મ ભરવા વખતે મિત્રો જો આપણે આધાર પ્રમાણેનું નામ ના લખ્યું તો અહીંયા આધાર વેરીફાઈ નથી થતું. મિત્રો બેંક એકાઉન્ટ, હવે બેંક એકાઉન્ટ ડિટેલ વેરીફાઈ, તો યસ સ્કોલરશીપ મેરિટની અંદર આવે છે તો કે હા. હવે જુઓ એની નીચે જે પ્રોસિજર છે, સ્કોલરશીપ એમાઉન્ટ પ્રોસેસ ફ્રોમ NSP ટુ CFMS, તો મિત્રો એની અંદર યસ છે. મિત્રો ટોકન નંબર સાથે થઈ ગયેલું છે. મિત્રો હવે નીચે જેને જેને વેરીફાઈ કર્યું છે મિત્રો, હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને ડિસ્ટ્રિક્ટ ઓફિસર બંને વેરીફાઈ કરેલું છે એટલે મિત્રો વેરીફાઈ બતાવે છે. હવે અહીંયા આપણે એપ્લિકેશન ફોર્મ જોઈએ, એપ્લિકેશન ફોર્મ હેઝ બીન સબમિટેડ બતાવે છે. હવે આધાર આધાર નંબર મિત્રો, આધાર નંબર બંને વખત નાખીને સબમિટ કરવાનો થાય છે. હવે સ્ટેટસ જોઈએ મિત્રો, અહીંયા લખેલું છે એપ્લિકેશન સેન્ડ ટુ PFMS ફોર પેમેન્ટ. તમારું જો ફોર્મ મિત્રો જો પ્રિન્ટ કરવું હોય તો આપણે આ રીતના ફોર્મ પ્રિન્ટ કરી શકીએ છીએ. અને અહીંયા છેલ્લે જો આપણો પાસવર્ડ બદલવો હોય તો પાસવર્ડ પણ બી આપણે અહીંયાથી ચેન્જ કરી શકીએ છીએ. આનું આપણે મિત્રો આ રીતના આપણું સ્ટેટસ આપણે જાણી શકીએ. મિત્રો અહીંયાથી આપણે હવે લોગઆઉટ છે, આપણે પાછા લોગઆઉટ થઈ ગયા. મિત્રો હવે આટલું ધ્યાન રાખજો કે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ બી કરી લેજો મિત્રો, અને શેર કરજો અને લાઇક પણ બી કરજો.